નમસ્કાર એટ ધ રેટ ગુજરાતમાં આપનું સ્વાગત છે. સોશિયલ મીડિયા પર વાયરલ આ વિડીયો જોઈને તમને થતું હશે દર્શક મિત્રો કે આટલી મોટી સંખ્યામાં લોકો કેમ રસ્તા પર ઉતરી આવ્યા છે, એવું શું થયું, ક્યાંના છે આ દ્રશ્યો. તો આપને જણાવી દઈએ કે વિરોધના દ્રશ્યો છે ગુજરાતના. જી હા, ડેમ બનતો રોકવા આદિવાસીઓ ઉતર્યા છે રસ્તા પર. તમને જણાવી દઈએ કે સૂચિત પાર તાપી રિવર લિંક પ્રોજેક્ટના વિરોધમાં ધરમપુરમાં હજારોની સંખ્યામાં આદિવાસીઓ રસ્તા પર ઉતરી આવ્યા હોવાની આ ખબર છે. કાળા વાવટા ફરકાવવામાં આવ્યા, નનામી કાઢી વિશાળ રેલી યોજવામાં આવી હતી. વાત છે વલસાડ જિલ્લાના ધરમપુરની દર્શક મિત્રો, જ્યાં આજે આદિવાસી સમાજ અને આદિવાસી સંગઠનો દ્વારા સરકારના સૂચિત રિવર લિંક પ્રોજેક્ટના વિરોધમાં એક સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વાંસદાના કોંગ્રેસી ધારાસભ્ય આનંદ પટેલ, દાદર નગર હવેલીના પૂર્વ સાંસદ મોહન ડેલકરના પુત્ર અને શિવસેનાના પ્રદેશ પ્રમુખ અભિનવ ડેલકર તેમજ વલસાડ જિલ્લા સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતના આદિવાસી સમાજના રાજકીય અને સામાજિક અગ્રણીઓ રહ્યા હતા ઉપસ્થિત. શરૂઆતમાં પોલીસ દ્વારા આ રેલીમાં જતા લોકોને અટકાવવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હતો, પરંતુ કેટલીક જગ્યાએ પોલીસ સાથે સ્થાનિક લોકોની ઉગ્ર બોલાચાલી અને ઘર્ષણ થતા આખરે પોલીસે રેલી યોજવા દીધી હતી તેવું આવ્યું છે સામે. તો આ દરમિયાનના કેટલાક દ્રશ્યો સોશિયલ મીડિયા પર થઈ રહ્યા છે વાયરલ. આજે વિરોધ છે તેના દ્રશ્યો જોઈએ, સાથે જ વાત કરીએ આ સમગ્ર મામલે ડિટેલમાં. તો દર્શક મિત્રો, ખબર એમ છે કે ધરમપુરના આસુરા ચોકડી પર એક જંગી સભા યોજાઈ હતી, જેમાં ધારાસભ્ય અનંત પટેલ અને કોંગ્રેસી આગેવાનોએ સભા સંબોધતા સરકારના સૂચિત રિવર લિંક પ્રોજેક્ટનો વિરોધ દર્શાવ્યો હતો. શા માટે થઈ રહ્યો છે આ વિરોધ, તે અંગે જો આપણે વાત કરીએ ને તો રિપોર્ટ એવા સામે આવ્યા છે કે વિરોધ કરી રહેલ સંગઠનો અને લોકોના મતે સરકાર દ્વારા પાર તાપી અને નર્મદા રિવર લિંક પ્રોજેક્ટનો અમલ કરવા જઈ રહી છે. આ પ્રોજેક્ટથી વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના પાર નદી પર આવેલ ચાસ માંડવા ગામ નજીક એક ડેમ બનાવવામાં આવી શકે છે. જો ડેમ બને ને તો આ વિસ્તારના અસંખ્ય આદિવાસી પરિવારો વિસ્થાપિત થવાની તેઓને શક્યતા તેઓ જોઈ રહ્યા છે તેવું સામે આવી રહ્યું છે, જેથી આદિવાસી સમાજ અને રાજકીય તેમજ સામાજિક અગ્રણીઓ પણ સરકારના સૂચિત રિવર લિંક પ્રોજેક્ટનો કરી રહ્યા છે વિરોધ તેવું આવ્યું છે સામે. તમને જણાવી દઈએ કે ધરમપુરના આસુરા ચોકડી પર આદિવાસી સમાજ દ્વારા વિરોધ સભા યોજાયા બાદ એક જંગી રેલી યોજાઈ હતી. આ રેલી ધરમપુરના જાહેર માર્ગો પર ફરી અને મામલતદારને આવેદનપત્ર આપી તેમજ આ સૂચિત રિવર લિંક પ્રોજેક્ટનો વિરોધ અહીં નોંધાવવામાં આવ્યો હતો તેવું આવ્યું છે સામે. દર્શક મિત્રો, આ વિરોધ આંદોલનની આગેવાની લેનાર આદિવાસી સમાજના આગેવાન એવા અનંત પટેલ અને અન્ય આગેવાનોએ સરકારના પ્રોજેક્ટનો વિરોધ કર્યો હતો, અને જો સરકાર આ પ્રોજેક્ટ આદિવાસી સમાજની નારાજગી છતાં પણ અમલમાં મૂકશે ને તો તેના ગંભીર પરિણામો આવશે તેવી ચીમકી પણ ઉચ્ચારી હોવાના રિપોર્ટ આવ્યા છે સામે. એવા અહેવાલો સામે આવ્યા છે કે અહીં ધારાસભ્ય અનંત પટેલે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના મંત્રીઓ વચ્ચે સંકલનનો અભાવ હોવાનું જણાવ્યું હતું. તેમના મતે એક તરફ કેન્દ્ર સરકાર બજેટમાં આ લિંક પ્રોજેક્ટની વાત કરે છે, તો વળી બીજી તરફ ગુજરાત સરકારના મંત્રીઓ આ યોજના થવાની જ નથી તેવા જાહેરમાં કરી રહ્યા છે દાવા. આથી અનંત પટેલે આ મુદ્દે પણ કેન્દ્ર અને રાજ્ય સરકારના મંત્રીઓને આડે હાથ લીધા હતા. વિજયને ખબરો સાથે ફરી મળીશું. ધન્યવાદ.